બે દિવસ પહેલા જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર વિક્રાંત પાંડે બેંકોમાં જઈને ખાસ સૂચનાઓ આપેલ હતી કે જે લોકો બેંકોમાં આર્થિક વ્યવહાર કરવા આવે તેમાં મહિલા પુરુષ તેમજ સિનિયર સિટીઝનની અલગ અલગ લાઇનો આ સાથે પાણી સહિત મંડપ સર્વિસની વ્યવસ્થા કરવા જણાવે પરંતુ યાજ્ઞિક રોડ પર આવે દેના બેંકમાં જ્યારે હેલો સૌરાષ્ટ્રની ટીમ કવરેજ કરવા પહોંચી ત્યારે આવી કોઈ જ સુવિધાઓ જોવા મળી ન હતી. જાણે કે બેંક સત્તાવાળાઓએ કલેક્ટરશ્રીની આ સૂચનાઓનો ઉલાળ્યો જ કરી દીધો હોય તેવું લાઇનમાં ઉભેલા લોકોએ જણાવ્યું હતું. અહેવાલ દીપક રાઠોડ. બીજી જે દેના બેંકની બ્રાન્ચ છે જે યાજ્ઞિક રોડ ઉપર આવેલી છે ત્યાં પણ એવી સ્થિતિ છે. અહીંયા પણ જુદી મહિલા અને પુરુષની જુદી લાઇન નથી, અહીં પાણી પીવાની કોઈ વ્યવસ્થા નથી અને તડકામાં લોકો ઊભા છે એના માટે કોઈ સામિયાણો બાંધ્યો નથી. એક બેન છે એ સવારના આ દેના બેંક ઉપર પૈસા લેવા માટે આવ્યા છે અને આપણે પૂછ્યું, બેન આજે તમે અહીં રૂપિયા લેવા આવ્યા છો, મહિલા અને પુરુષની બે લાઇન ભેરી છે કે અલગ અલગ છે? ભેગી છે. કલેક્ટરશ્રીએ હમણાં એક આદેશ આપ્યો છે કે મહિલા અને પુરુષની જુદી લાઇન કરવી, આપ શું કહો છો એ વિશે? હા, અલગ કરવી જ જોઈએ. અહીં કોઈ પાણીની વ્યવસ્થા છે? ના, મને ખબર નથી બે ભાઈ કઈ. અચ્છા, અહીં પાણી કઈ જોવા પીવા તમને આપ્યું કે? ના ના ના. અચ્છા, અહીં કોઈ છાયા માટે માંડવું કેવું કઈ જોવા મળ્યું આપને? ના, મેં કઈ જોયું નથી. કેટલી વાર થી ઊભા છો? ક્યારે ના ઊભી છું, 9:30 ની. કેટલા રૂપિયા બદલાવા આવ્યા છો તમે? બસ 8 નોટ કીધી છે બદલાવાની, 500 ની. તમે એવું માનો છો કે પુરુષ અને જેન્ટ્સ ને જુદા લાઈન માં રાખવા જોઈએ? હા, રાખવા જોઈએ ને. બે દિવસ પહેલા કલેક્ટર શ્રી આવો આદેશ કર્યો તો પાલન નથી થતું, આપ શું કહો છો? હા, નથી પાલન થતું. કારણ શું છે ખાસ કરીને? એ તો મને નથી ખબર. તમે પણ અહીંકડે સવારથી ઊભા છો, સિનિયર સિટીઝન છો, કલેક્ટરશ્રીએ હમણાં આદેશ કર્યો છે કે લોકોની અલગ લાઇન કરવી, તમે આજે સાથે ઊભા છો, આપનું મંતવ્ય શું છે? અમને કોઈ કીધું નહીં, બધા લાઇનમાં ઊભા હતા, અમે ઊભી જાય. અમને તો કાંઈ ખ્યાલ નથી કે સિનિયર સિટીઝન અલગ ઊભવાનું છે, બધા ઊભા લાઇનમાં અમે ઊભા રહી ગયા. એટલે તમારી કોઈ લાઇન અલગ નથી? નહીં, કોઈ અલગ નથી, અમે તો બધા બધા લાઇનમાં જ ઊભા છે, મારી જેવા ઘણા ઊભા છે. તમે એવું માનો છો કે તમારી લાઇન જુદી હોવી જોઈએ? હોવું જોઈએ, ઊભી ઊભીને થાકી જાય સિનિયર સિટીઝન. બે દિવસ પહેલા બેંકોને કલેક્ટરે એવો આદેશ આપ્યો તો કે આવા લોકોનું બધાનું જે સિનિયર સિટીઝન છે, મહિલા છે, એની લાઇન જુદી કરવી, આજે જોવા ક્યાંય મળતી નથી, શું કહો છો? હોવી જોઈએ, સિનિયર સિટીઝન માટે બૈરાવ માટે અલગ હોવી જોઈએ, જરૂરી છે થોડી. આ તા સિનિયર સિટીઝન એની એવી ડિમાન્ડ છે કે સિનિયર સિટીઝન અને મહિલાઓની લાઇન અલગ હોવી જોઈએ, પણ આજે બે બેંકોની તપાસ કરતા હજી સુધી આવું કોઈ કલેક્ટરનું પાલન થતું હોય એવું ધ્યાનમાં આવતું નથી. કેમેરામેન દીપક રાઠોડ સાથે પ્રવીણસિંહ ઝાલા, હેલો સૌરાષ્ટ્ર.